આજે જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે વ્રજવલ્લભ પાર્ક નજીક એસ્ટેટ શાખા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવા ગઈ હતી. અહીં સ્થાનિકોએ દબાણ હટાવનો વિરોધ કરી કામગીરી અટકાવવા બુલડોઝર આડે સુઈ ગયા હતા. પોલીસ દ્વારા 3 વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી હતી. આખરે સ્થિતિ સામાન્ય થતાં અટકાયતમાં લેવાયેલા લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં 12 મીટરના ટીપી રોડ માટે ઓપરેશન ડેમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા પાકા 20 મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભણતર સાથે જીવનનું શ્રેષ્ઠ ઘડતર ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ LKG ટુ 12th કોમર્સ અને સાયન્સના ઉચ્ચતમ શિક્ષણ માટે સંપૂર્ણ સ્કૂલ એટલે શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, જ્યાં વહે છે જ્ઞાનની ગંગા. શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, રણજીત સાગર રોડ, જામનગર. ઘડતર અને સંસ્કારોનું સિંચન કરતું સંસ્કાર ધામ. પાપા પગલી થી પગભર સુધીનું શિક્ષણ એટલે કે લોઅર KG થી ધોરણ 12 અને કોલેજ સુધીના વર્ગો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં. આજના આધુનિક યુગ સાથે કદમ મેળવી જરૂરી એવી તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ જ્ઞાન ગંગા. વિશેપ યોર ફ્યુચર. જામનગર મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટરની કામગીરી, કચરાના નિકાલ અને રસ્તા બનાવવા સહિતના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપો લાગતા રહે છે. આજે કોંગ્રેસી કોર્પોરેટર સંજુબેન પારિયાની આગેવાનીમાં વિપક્ષ દ્વારા જામ્યુકોના ભ્રષ્ટાચારો મુદ્દે તપાસ કરવા કમિશનરને આવેદન પાઠવાયું હતું. જે તે કામના ટેન્ડર બહાર પડે પછી લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો નીચા ભાવે ટેન્ડર ભરી તે કામ મેળવી લે છે અને પાછળથી અધિકારીઓની મિલીભગતથી તેમાં વધારાનો ખર્ચ મંજૂર કરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે. સરકારની પર રજૂઆત કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે પ્રોપર કચરાનો નિકાલ થાય અને વ્યવસ્થિત ઘરે ઘરેથી એનો ઉપાડવામાં આવે. સિવિલ સરકાર દ્વારા પણ RCC કેનાલની અલગ અલગ રજૂઆત એણે કરેલી છે, જે પ્રોપર એનું આયોજન થાય, પ્રોપર એના માટે રકમની ફાળવણી થાય અને ટેન્ડર પ્રોપર રીતે કરવામાં આવે. એ વિવિધ રજૂઆત તેઓજી શ્રી સંજુબેન HC પારિયાના લેટરપેડ પર આજે ડેલિગેશન દ્વારા કરવામાં આવી છે. એ અમે અલગત શાખાને આ અંગે જરૂરી સૂચનાઓ આપીશું અને એમાં એ લોકોએ જે રજૂઆત કરી છે એમાં એ લોકો જરૂરી ચકાસણી કરી અને એમાં યોગ્ય લાગે તે મુજબની કાર્યવાહી. એવું જણાવે છે પણ ખરેખર એવું કોઈ ભ્રષ્ટાચાર બાબત એમાં દેખાતી નથી કે એવું કોઈ હોઈ શકે. આયોજનમાં કદાચ એના વોર્ડમાં કોઈ એ બાબતમાં એ લોકોની રજૂઆત છે તો આયોજનમાં એ બાબતમાં ચોકસાઈ રાખવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરીશું. બાકી ભ્રષ્ટાચારની એને રજૂઆત છે પણ અમે તપાસ કરીશું, પણ એવી કોઈ આમાં એને આ બાબત સાથે કોઈ એવી નિસ્બત હોય એવું લાગતું નથી. પાણીના ટાંકા બરોબર વેચાઈ જાય છે ખાનગી કંપનીમાં, એ રજૂઆત કરી છે. અમે ચકાસીશું કે એ રજૂઆતને ધ્યાને લઈ અને અમે એ પણ ચેક કરીશું કે ભાઈ એવું કંઈ ખરેખર બને છે કે કેમ, અને જો એવું બનતું હશે તો ચોક્કસ અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. આજનો આ કાર્યક્રમ મેં જે કર્યો છે એ કાર્યક્રમ એવો છે, વોર્ડ નંબર 1 અંદર અનિયમિત પાણી આપે છે, રાતના 12 વાગે 2 વાગે અને પાણી અપૂરતું આપે છે. એના કારણે અમે વોર્ડ નંબર 1 અંદાજિત 200-300 લોકો સાથે કાસમભાઈ, જીવાભાઈ ચોક્યા, સમજુબેન દીપુભાઈ પારિયા, દાઉદભાઈ નોકિયા મતલબ જુબેદાબેન નોકિયા, અમારી આગેવાનીની અંદર અમે કમિશનર સાહેબને આવેદન પત્ર આપ્યું. અમારું સાચી માંગણી એ છે કે જે કોન્ટ્રાક્ટર જે નીચા ભાવમાં 50% ડાઉનમાં કામ કરે છે, 1 કરોડનું કામ હોય 50% ડાઉન એટલે 50 લાખ રૂપિયો થાય, એમાંથી 12% GST થાય, 2% સર્વિસ ટેક્સ થાય. હવે આજે કામ જેની 34 લાખમાં ગયું, ભાઈ 34 લાખમાં ભૂગર્ભનું કામ હોય, સિવિલનું કામ હોય કે XY જેટ મોટર વર્કર્સનું કામ હોય, એ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. કાગળ ઉપર કામ થાય છે, અસ્તર ઉપર કામ નથી થતો અને એ કામના 1 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા પછી 31 લાખ રૂપિયાની અને 2 કરોડ 25 લાખ રૂપિયા કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે, આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર. અમારી માંગણી છે કે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડવો જોઈએ. જે પણ અધિકારી કે કોન્ટ્રાક્ટરો જે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેને અમે ઉચ્ચ અધિકારીને પણ ફરિયાદ કરવાના છીએ અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કોર્ટમાં જવાની ફરજ પડશે, તે તો અમે કોર્ટમાં પણ જઈ આવશું.